જિગ્નેશભાઈ, જય માતાજી. જય માતાજી બા. મિત્રો, આમ તો ઘણા સમય પછી અમારે જિગ્નેશભાઈ કુંચાલા, અમે બે ઘણા સમય મળ્યા છે અને આપ મિત્રો જાણીએ છીએ આપણે કે આ બે વર્ષ કોરોના મહામારીમાં માણસ જાહેરમાં નથી આવ્યો, ખૂબ એમની રીતે અદબ રાખી છે બધાએ. એના લીધે અમારા કલાકારોને પણ મળવાનું મુશ્કેલ થતું થયું, એમ કહું તો ચાલે. અને ભગવાને આ ત્રીજા શ્રાવણ મહિનામાં અમને જ્યારે વ્યવસ્થિત ભેગા કર્યા છે ત્યારે પહેલાં તો બધાને શ્રાવણ મહિનાના મારા પ્રણામ, હર હર મહાદેવ. અને બે વર્ષ અમુક જગ્યાએ દેવ દર્શનો બધે બંધ રહ્યા, માણસ સ્કૂલો બંધ રહી, અને સંસ્કાર અને શિક્ષણ બે થોડો ટાઈમ થંભી ગયું. એટલે આ ઘણા સમય મળ્યા એટલે જિગ્નેશભાઈ ને હું એક પૂછવા માગું છું કે આ શ્રાવણ મહિનો દર્શન ભગવાનના થાય છે ત્યારે માણસો, એટલે પહેલી તો આ બધાને વિનંતી કરું કે હજી થાય એટલું પાલન રાખજો, ડિસ્ટન્સ જે મર્યાદિત આપણને કીધું છે એ હજી નિયમોના પાલન આપ બધા આપણે કરશું. અમે બે અંતરથી બેઠા છીએ એટલે માસ્ક નથી બાંધ્યા, એ માટે નથી બાંધ્યા કે અમારે ઘડીક તમારી સાથે વાતો કરવી હતી. પણ આ બધાને હું વિનંતી કરું કે હજી જાહેરમાં માસ્ક પહેરીને જ નીકળો, નિયમોનું પાલન કરજો. જેવી રીતે ધીરે ધીરે કોરોના વયો ગયો એને પાછો આપણે તે ગોતીને પાછો ન લાવીએ, આનું ખાસ આ બધા આપણે ધ્યાન રાખશું. અને ભગવાન મહાદેવને શ્રાવણ મહિનામાં પ્રાર્થના કરશું કે મારા બાપ અમને હેમખેમ રાખજે, દુનિયાને હસતી રાખજે, અને એ હસતી દુનિયાને કોઈ વાંધો નહીં આવે. કારણ કે અંદર મન પ્રસન્ન, આપણે જિગ્નેશભાઈ કહીએ ને કે મનની વર્ષોથી, ભીખુદાનભાઈ પણ વર્ષોથી કહેતા આવે છે કે મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તવની ટાઈટ, આ બધા હેરડા અંદરથી આવે છે. તો આ શ્રાવણ મહિનામાં આપે જ્યારે મહાદેવના દર્શન, અને પછી પ્રથમ સોમવાર અને એ મહાદેવમાં દર્શન આપ કર્યા, આજે આપણે જે ભગુડા મોગલધામના પણ માતાજીના પણ દર્શને જશું, તો તમને કેવું લાગ્યું મહાદેવનું? વાહ. દર્શક મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. આમ તો અમારા કલા જગતનું, અમારું સૌનું એક આદરભર્યું સ્થાન અમારા હૃદયમાં, સર્વે કલાકારોના હૃદયમાં છે. એવા બહુ જેમણે ખૂબ મોટા લોક સાહિત્યના માધ્યમથી દેશ વિદેશમાં જેમણે પોતાના કીર્તિના સ્તંભ ખોળ્યા છે, એવા આદરણીય શ્રી મુરબ્બી માયાભાઈ આહિરની સાથે આ સંવાદ કરવાથી જ હું એટલું કહું કે આ શ્રાવણ આમ તો દાદા ભોળિયાનાથની ખૂબ કૃપા કહેવાય. અને એ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભૂ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ એકરાલમ મહાકાલ જાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ લચત કુંડલમ ભૃસુનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ એ મૃગાધીશ ચરમાંબરમ મુંડમાલમ પ્રિયમ શંકરમ સર્વ નાથમ ભજામિ પ્રિયમ શંકરમ સર્વ નાથમ ભજામિ. એવા મહાદેવના આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગઈકાલે જ આમ તો બાબરિયા ધાર એક ધજાનો પ્રસંગ હતા, એ આખો ભોળિયાનાથના દર્શન કર્યા અમે સૌએ, દાદા ભોળિયાનાથને વિનવ્યા. અમારા કલા જગતના સર્વે અમારા કલા ઉપાસકો વતી કે આજે પેન્ડેમિકનો સમય ગયો, એમાંથી આપણે સૌ બહાર આવીએ અને વહેલી તકે ફરી પાછા આપણા લોક ડાયરા ધમધમતા થાય, આપણી કલાઓ વહેતી થાય,
ભગવાન મહાદેવની વંદના તો આતા ચારણી ચારણી કવિઓએ પણ ખૂબ કરી છે, ભગત બાપુથી લઈ અને તમામ જે એમ કહેવાય કે ચારણી જે છંદો છે આતા એમાં લગભગ છંદોમાં, કારણ કે ચારણો તો આદિથી શક્તિ અને શિવના ઉપાસક છે, એટલે દાદા ભોળિયાનાથની તો એવી એવી વંદના થઈ છે, ચરચરી છંદમાં થઈ છે અને ઝુલણા છંદમાં થઈ છે, ત્રિભંગી છંદમાં હમણાં કર તુંડ કટંકાર ખાગ ખટંકાર બોલ્ડ મટંકાર ભાઈ બે ના મંથન દધી મંકર ભુજબલ ભંકર ગરલ ગટંકર ગણકીના નીલકંઠ નટંકર લચક લટંકર જટા જટંકર જણનાટે નમ હર શિવ શંકર ડાક ડણંકર ધોમ ધણંકર ધણનાટી જી ધોમ ધણંકર ધણનાટી. એટલે એવા ભોળાનાથ અસંખ્ય સ્ટેજ ઉપરથી આપ બોલી ગયા છો કે આપણા દેવતાઓમાં મહાદેવ એ તો એવો ભોળો દેવ છે કે જેમની ઉપાસના માત્રથી એક એક જ આપતો આપતો ઘણી વખત એવું સ્ટેજ ઉપરથી પણ બોલો છો કે એક બિલી પુત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર કે દયાલુ રીજ કે દેત હે ચંદ્ર મૌલી ફલ પુચાર. આવા ભગવાન ભોળાનાથના પવિત્ર શ્રાવણ માસે જ્યારે આજે આપણે મહાદેવના દર્શન કર્યા, હજી ભગુડા મહા મોગલના દર્શન કરવા જશું, એટલે આપણે જ્યારે કોઈ એક લોક કલાકાર સાથે એક કલાકાર મળે છે ને ત્યારનું જે ભાવાવરણ છે હું દર્શક મિત્રોને એ કહીશ, અને એમાંય ખાસ કરીને હું તો કાયમ માટે જેના એક પક્ષપાતી રહ્યો છું, જેના માટે કે જેમણે એક કલાકારોને પોતાના ક્ષેત્રના માણસોને સાથે લઈ અને પોતાની યાત્રા શરૂ કરવામાં આપશ્રીનો હું મને કહેવાથી ગર્વ થશે કે આપશ્રીનો એમાં ખૂબ મોટો ફાળો છે. એટલે માયાતાની સાથે આ ચર્ચા સંવાદ એ તો એક હુવાણની વાત છે, પણ એ સાથે એની સાથેનો જે અંતરંગ સંબંધ છે, પોતાના ક્ષેત્રના લોકો સાથેનો એમનો જે મમત્વ ભાવ છે, એ ભાવને ખાસ મારા વંદન છે આજે આપને કે આપ જે રીતે આપ બધા જ કલાકારો સાથે, ગુજરાતના કોઈ એવા કલાકાર ન હોય, કોઈ એવા સ્ટેજના માણસ ન હોય. મેં એક વખત ક્યાંક વાંચ્યું છે કે જ્યારે મંચ ઉપરથી કોઈ કલાકાર ઉતરતો હોય ને ત્યારે જે તાળીઓ પડે ને એની પ્રસ્તુતિ ઉપર હોય છે, પણ જ્યારે એનો એ આરાધક મંચ ઉપર ચડતો હોય ને ત્યારે જે તાળીઓ પડે ને એના વ્યક્તિત્વ ઉપર હોય છે. એટલે આપના વ્યક્તિત્વ માટે કોઈ સવાલ નથી, દર્શક મિત્રોને પણ ખબર છે. એટલે આજે જ્યારે અહીંયા બાજુમાં જ ગોપનાથ મહાદેવ છે, જ્યાં શ્રાવણ માસ દરમિયાન આતા પણ ટૂંક સમયમાં પાછા અનુષ્ઠાનમાં પણ બેસવાના હોય, એટલે એ અંતર્ગત આપ થોડી વાત કરો દર્શક મિત્રોને. જી જીગ્નેશભાઈ, આમ તો બે ત્રણ દિવસ એક થોડાક અગત્યના કામોથી શ્રાવણ મહિનાના બે પાંચ દિવસ પ્રારંભમાં અમે ફ્રી રાખ્યા, પણ આપે જે મારા માટે જે કીધું છે એ તો આપની મહાનતા છે, અને પૂજ્ય મોરારી બાપુની આપણા બધા ઉપર એવી કૃપા છે, અને એની છત્રછાયામાં હું શ્રીને મોટા થાય છે, અને શું કહેવાય કે એને આપણને પ્રેમ કરતા શીખવાડ્યું છે. બાપુ કહે ને કે તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રનો વ્યક્તિ તમને તો પ્રેમ કરવો જ જોઈએ, અને એનાથી આપણને બાપુ પાસેથી આપણને ખૂબ પ્રેરણા મળે છે. બાપુ ખૂબ આપણને પ્રેમ કરે છે, અને શ્રાવણ મહિનાના અનુષ્ઠાન કે શ્રાવણ મહિનામાં આ જે કાંઈ યજ્ઞો આજે અમારા મોટા ઘાણા આખો અમારો આહીર સમાજનું ગામ છે, પાદરીમાં પણ એક મારો મિત્રભાઈ અર્જણભાઈ એની વાડીએ આખો મહિનો, અર્જણભાઈની વાડીએ તો કહેવાય ગયો સાહેબ કે આખો મહિનામાં ઘણા બધા બ્રાહ્મણોને રાખીને અતિ મહારુદ્ર યજ્ઞ એક જ કુંડમાં એ માણસ પૂરો કરવાનો. ઘાણાની અંદર તે આખો મહિનો ભગવાન શિવનો રુદ્ર અર્જણભાઈ ભમર, હા અર્જણભાઈ એ એની વાડીએ, અને મોટા ઘાણામાં ગામ સમસ્ત ભગવાન મહાદેવના મંદિરે આખો મહિનો રુદ્રી હોમાત્મક એ સતત ચાલુ રહેશે. આ બધું બાપુએ યજ્ઞો કરતા શીખવાડ્યું કે મારા દેશનો બ્રાહ્મણ ફ્રી ન રહેવો જોવે, કારણ કે જે સોલા વિદ્યાપીઠથી લઈ અને પૂજ્ય ભાઈશ્રીની સાંદીપની વિદ્યાલયમાં જે ભૂદેવો જે આવું તૈયાર થઈ રહ્યા છે, એક ભારતનું બહુ મોટું ભાવિ છે. બાપુ આપણને કહે ને કે ભારતનું ઈ જ હાચી હોય છે. આ શ્રાવણ મહિનામાં આપણે પણ એવું રાખીએ છીએ અને પાંચ દિવસ આપણે આપણી રીતે કરશું, પણ મારે વાત જિગ્નેશભાઈ કરવી છે
કે એ તો એક કૃપાની વાત છે અને આવી નવી કૃપા આપણી ઉપર રાખતા રહે અને આપણા કલા જગત અને આપણા શ્રોતાઓ આપણી ઉપર પ્રેમ વરસાવતા રહે. બસ એને આપણે પ્રેમ આપીએ, લાગણી આપીએ અને જેવું બોલીએ એવું જીવવાની કોશિશ કરીએ. એનાથી બીજું ઓલું નથી. પણ મારે જીગ્નેશભાઈ કેવું છે કે આપણે ભારત વર્ષના જે તહેવારો છે, પરબ છે, આપણે પરબ કહીએ અને એમાં આ શ્રાવણ મહિનો આવે, શ્રાવણ મહિનો તો પરબ થી આખો જેઠકોરો જાય તો ખંડમાં ખટકો ની આહાડ નો એક દિવસ હોય. મને આહાડ ની બીજ થી અને આહાડી ગુરુ પૂનમ, ગુરુ પૂનમ આ ત્યાંથી જ આપજો ચોમાસું ચાલુ થાય. નહીતર ખરેખર ચોમાસામાં જીગ્નેશભાઈ માણસો નવા વસ્ત્રો નો પહેરે શું કામ, કારણ કે કાદવ માં જવું આ તે. પણ ભારત વર્ષના સાંસ્કૃતિક તહેવારો બધા ત્યારે ચોમાસામાં લીધા અને એમાં શ્રાવણ મહાદેવ નો આખો મહિનો અને બધા તહેવારે શ્રાવણ નવ દિવસ, નવરાત્રી ના નવ દિવસ અને મહાદેવ નો આખો મહિનો, આખો મહિનો. અને એ મહિનામાં પાછા તમે સાંભળી લ્યો કે રક્ષાબંધન લગભગ બધા જે મેળા જે આવે બધા શ્રાવણમાં, શ્રાવણમાં, શ્રાવણમાં. એટલે કવિને લખવું પડ્યું કે નગર શ્રાવણ ના તો હરવડા હોય, હરવડા હોય હા. પણ શ્રાવણ એ સારા ભરે જારા કેત કારા કામ ની પેરી પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામની અન શણગાર સજીએ રૂપ રડીએ ભૂલ સજીએ ભામની એ ભરપૂર જો બનમાય બામન કહી રાધા કાન ને. આ તો આપ બેઠા હોય ત્યારે મારે સંના શાળા ન કરવા, પણ મને અંદર થી એમ કેવાનું કે ઉભરો આવ્યો. પણ શ્રાવણ અને પેરી પટોળા રંગ ચોળા દીકરીઓ એ જે રમતી હોય સાથે માઠમ ના જે રાહડા લેતા હોય. સાહેબ આપણા તહેવારો ભગવાન કૃષ્ણ ની જન્માષ્ટમી એ શ્રાવણમાં, શ્રાવણમાં વાહ વાહ બળે રક્ષાબંધન, રક્ષાબંધન ભાઈ બહેન શ્રાવણ મહિના ની પૂનમ એ રક્ષાબંધન, રક્ષા બલિરાજા થી શરૂ થયેલી આપણી પરંપરા આજ ભાઈ. પણ મિત્રો વચ્ચે હું આપને એક પ્રાર્થના કરીને કહું મારી બહેનો ને કે જે આ રક્ષાબંધન જે આવી રહી છે શ્રાવણ મહિનામાં, બેન માગે ને ભાઈ શું ના આપે જીગ્નેશ, શું આ દેશની આપણી પરંપરા, પરંપરા સંસ્કૃતિ, મરદ જેવો મરદ બારવટિયા જેવો બારવટિયો માણા હોય, બેન માટે ફુખાર માણા હોય, પણ બેન એમ કે ભાઈ આ ડગલું ન ભરતો એટલે ડગલું થંભી જાય, થંભી જાય. અને મારી બહેનોને મારી દીકરીઓને પ્રાર્થના કરું કે આ બળવે જયારે ભાઈને તમે રાખડી બાંધો અને ભાઈ એમ કે બેન માગી શું આપું તને, તો મારી બહેનો ને બધી ને પ્રાર્થના કે આ આ આ આ બળેવ ને દિવસે, આ રક્ષાબંધન ને દિવસે ભાઈ ની પાસે ખોળો પાથરીને બેસી જજો અને ચાંદલો કરજો, એની આરતી ઉતારજો, રાખડી બાંધજો. અને કોઈ એવો ભાઈ હોય કે જેને વ્યસન હોય તો એ બેન એના ભાઈ પાસે બેહીને એટલું કહી દે ભાઈ આ વખતે મારે તારી પાસેથી કાંઈ નથી લેવું, તારું વ્યસન મારે ખવડાવવાનું. અને એ જો વસ્તુ જે થઈ જાય એ ક્યાંથી વ્યસન મુક્ત, વ્યસન મુક્ત રક્ષાબંધન. પણ એ બહેનોને હું પ્રાર્થના કરું છું. પણ વાત એ કરતો હતો સાહેબ કે જેના મા મહિને લગ્ન થયા હોય, હાય હાય વાહ વાહ, વૈશાખ ના લગ્ન થયા હોય અને દીકરી હારે ગઈ હોય, ગામડા ગામની તમે પરંપરા તમે જીગ્નેશભાઈ જુઓ તો એક ગામમાંથી દસે દિશાઓમાં દીકરીઓ સાસરે ગઈ હોય, ગઈ હોય પાછી શ્રાવણમાં, વાહ પાછી શ્રાવણે, વાહ વાહ વાહ, પાછું ભેગ્યું થાય અને ભેગી થઈને પછી એકા બીજીની વાત કરતી હોય, તારો તારે તને કેવું સાસરી મળ્યું, તારા સાસુ કેવા છે. સાહેબ રાહડા મેં આ મારી બહુ નાની ઉંમરમાં મેં આ રાહડા રમતી દીકરીઓ જોઈ છે, પગની થેપથી જે ચોકમાં દીકરીઓ રાહડે જીગ્નેશભાઈ રમતી હોય અને ત્યારે ટીંઢોરના મકાન એટલે સાદા મકાન, સાદા મકાન અભરાયું અંદર શણગાર, દીકરીઓ રાત દી સાહેબ એક કરી કરીને જે એની માળી બનાવતી હતી, એની માંડું બનાવતી હતી અને એની અંદર જે નકશીકામ હાથે થતું હતું એમાં નાના નાના આભલા મૂકતી હતી. અને જીવન જંજાળ ઘડીક મમતા ને ખોળ લે
બાળક બનીને ઊંઘી જાય, માથડા પંપાળે છે ટેરવા, અને ઈ ટેરવા ઈ દીકરીઓના પવિત્ર ટેરવા ઈ બાપના ટોડલે નકશી કામ કરે દીકરીએ કર્યા છે, અને ઈ દીકરી હા હરે વહી જાય ને. એટલે જિગ્નેશભાઈ, ઈ દીકરીએ કરેલા અંદરના નકશી કામ, અત્યારની કોતરણી, અંદરની અભરાયો બાપ એને જોઈ જોઈને એની યાદી ને એની અંદર એનું એનું ચિત્ર એને દેખાય. ત્યારે ક્યાં મોબાઈલ હતા દીકરીનો ફોટો જોઈ, પણ ઈ આભલામાં, જે આભલામાં દીકરી મોઠું જોતી હતી ને, ઈ આભલામાં જયારે બાપ મોઠું થવા જાય ત્યારે પછી દીકરીનું જ એને મોઠું દેખાતું હોય છે. પ્રત્યક્ષ થાય, પ્રત્યક્ષ થાય. આ શ્રાવણ મહિનામાં ઈ માટે યાદી કરું કે એ શ્રાવણ મહિનામાં પોતપોતાના ભાઈ પોતાની બહેનોને તેડીને આવે, અને જે દીકરીઓ વહેલા આવી ગઈ હોય, લગભગ તો બળેવમાં આવી જાય, બળેવને જ આવી જાય, પણ પછી જે દીકરીઓ આવી ગઈ હોય એ ટોળે ટોળે વાતું કરતી કે હજી રંભા કેમ ન થાય, પરભી કેમ નથી આવી, જમના કેમ નથી આવી, અને વાત એ કરતો હતો કે સાહેબ, એ ટિંઢોરના મકાન ચોકની બાજુમાં પસવાડા જેને પડતા હોય, અને આ દીકરીઓ જયારે ઠેહ લઈને રાહડે રમતી, સાહેબ મેં આંખે જોયું છે, કાને સાંભળ્યું છે કે દીકરીઓના પગની ઠેના થડકાથી અંદરની અભરાયના વાસણ ધ્રુજાય. વાહ 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 વાહ, કેવી ઉમંગથી દીકરીઓ નાચતી હોય, રાહડા લેતી, અને રાહડા લેતી લેતી પછી જયારે પાછી થડક થાકે, ત્યારે હેળી હેળીની બેનપણીઓ પાછી ઢુંગા વળી વળી અને પોતાના સાસરિયાની વાતું કરે. હા હા હા, એક તો ઓલું છે ને દીકરી, હજી પેલો જ વરસ પેલો જ આટો આવેલી, અને થોડીક દુબળી થઈ ગયેલી. જો પેલા ફરિયાદ ડાયરેક્ટ બાપુજી પાસે કે ના, ફરિયાદ કરી દીકરી જ, દીકરી જ, વાહ 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 વાહ, ફરિયાદ ન કરતી. વચ્ચે કહું, આપના બેન સોનલબેન ના લગ્ન પ્રસંગે ભીખુદાનભાઈ જે પ્રસંગ આપ્યો કીધો કે ભાઈ દીકરી બોલે નહીં, કે નહીં, વાહ વાહ, જય હો. એટલે એ દીકરી એને બોલાવે કોણ, એની બેનપણી બોલાવે, બેનપણી બોલાવે, તું મને કે ને, હું બાપુને વાત વાત કરી. એમાં એક દીકરી બહુ દુબળી હોય, દુબળી પડી જાય છે, કારણ કે ઝારે રમીને મોટી થઈ છે, કેવી રીતે હતી, પણ એ પેલો જ આટો શ્રાવણ મહિને આવી રાહડા રમીને થાકીને જ્યાં ઘડીક બેસે છે ત્યારે કહે છે કે સખી, એ બેનપણી તું દુબળી કેમ છો, થાકે ના, ત્યારે દીકરી, સાહેબ આપણું સાહિત્ય તો જોવો, આ દેશના ચારણો બારોટોને પ્રણામ કરું, સાહેબ મેઘાણીને પ્રણામ કરું, કવિ કાગને પ્રણામ કરું, શું એને હંગરીને મૂક્યું છે, કે તમારી પાસે સંપત્તિ ન હોય ને, પણ આ સંપત્તિ તમારા ઘરમાં જીવાડી દે, સંસ્કૃતિની સંપત્તિ પડી છે ને, આના પુસ્તકો પડ્યા છે ને, તમને જીવાડી દેશે 100%. અને ત્યારે દીકરીએ કીધું કે બેન મને દુઃખ બિલકુલ નથી. વાહ, કેમ, તક મારે દેરિયા જેઠિયાત કોઈ છે નહીં, અમે એક જ છીએ, એક જ છીએ, એકના એક જ એને દીકરો છે, દીકરો છે, મારે દેરિયા જેઠિયાત કોઈ છે નહીં, અને મારી માં જેવી મારે હાહુ મળે છે. વાહ વાહ વાહ, તો કેમ દુબળે, તકે ઘર મોટો, હા મારું ઘર એવડું મોટું, મારા સમાજનું, મારા પરગણાનું એવડું ઘર મોટું છે, કે 15-15 ગામના સમાધાન મારા બાપ, મારા દાદા ને મારા સસરા ની ડેલી થાય છે, અહીંયા કોમ્બા પીવાય જાય. વાહ 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 વાહ, અને બેન કોઈ એવું બપોર નો હોય કે પચાની પંગત ન પડતી હોય, અને 15 નું વાળું ન હોય. વાહ 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 વાહ, ઘર મોટો, પાછો ત્રોટો ઘણો, ત્રોટો ઘણો, અમારે દેરિયા જેઠિયા બીજું કોઈ છે નહીં, માણા તો કોઈ બીજું છે નહીં, જે ઘણું એ હું ને મારી હાહુ માં, મારી ફૂઈ બે છે, સાહેબ હાહુ શબ્દ નો તો વપરાતો, ફૂઈ કહેતા, આપણે ફૂઈ હજી કહી, આપણે તો હજી, આપણે તો આપણામાં તો હજી ચારણ માં, દરબારો માં, આયર માં, આપણે આપણે જમાય ને, કે ભાણુભાઈ, ભાણુભાઈ ભણે જ કે, ભણે જ કે, તો આજ આ દીકરી કહે કે બેન હું દુબળી છું, એનું કારણ કે ઘર મોટો, ત્રોટો ઘણો, પાછો મોટો પેરિયો નામ, નામ મારા બાપનું નામ એવડું મોટું. વાહ 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 વાહ, એટલે વટે માર્ગુ જે નીકળે છે ક્યારેક, અને એક સમય મેં જોયેલો છે કે આપણે કોઈ ગામમાં જાનમાં ગયા હોય અથવા તો એ ગામમાંથી પસાર થયા હોય, તો આપણા ગામની જે દીકરી હોય ને સાહેબ, એ દીકરીના ઘરે તમે ચા પીવા ન જાવ તો સાહેબ એના ધોખા થતા હતા, અને અથવા તો હામા મણા કદર કરી જતા હતા, ફલાણા ગામના આવ્યા ને એ દીકરીને કેમ મળવાનું. આ દીકરી કે
કે મોટો પિયરિયો વડો પિયરિયો નામ એની સામે મારા બાપનું નામ, એટલે એ માણસો પણ કોઈ પાંચ પાંચ હાથ હાથ આવતા, ઘર મોટો ત્રોતો ઘણો મોટો પિયરિયો નામ સખી, એ કારણ પાછી દુબળી મારું કેલાન કાંઠે રોટલા કરી કરીને બેન હું દુબળી થઈ છું. અને જે દીકરીઓ જિગ્નેશભાઈ મહેમાનોના ભાણા હાચવા અને રોટલા કરી કરીને જે દીકરીઓ જે દુબળીયું થયું હોય ને એના કુખે જે પાકે ને એ આપણે ટેકા દે એવા સંતાનો પાકે. અને એ જે સાતમ આઠમ ના ગોકુળ આઠમ, આપણે ગોકુળ આઠમ ગોકુળ એટલે બળદથી તહેવાર ચાલુ થાય અને દીકરી બળદ ચોથ આવે ગાય ને પૂજે, નાગદેવની પૂજા, કારણ કે રક્ષક છે, રક્ષક છે. આપણે આપણે વેદોમાં શાસ્ત્રોમાં તો એને ક્ષેત્રપાળ કીધું, ક્ષેત્રપાળ ખેડૂતોનો રક્ષક છે, ખેડૂતોનો રક્ષક છે, એટલે આપણે એની પૂજા આવી જાય. છઠ ને દિવસે રાંધવાનું શીતળા સાતમ, અને આઠમ ને દી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય હો. અને સાહેબ ગામડાના છોકરા એને ગોકુળ બનાવે, દીકરીઓ ગાળો કસરી કસરી ગોકુળ બનાવે, અને ત્યારે કદાચ આપણને વાડીમાં જે કઈ થોડું ઘણું શીપડાકા પાક્યું હોય એ પેલો ઠાકર ને ધરે પછી, અને એ એ રીતે આખો ઉત્સવ થાય. અને ચૈત્રના મહિન જે ચૈત્રી પૂનમનો જે મેળો હોય એ મેળામાં જે ન મળ્યા હોય એ ભાદરવીએ ભેળા થાય, અને દીકરી ભાદરવી કરીને પછી પોતાના પાછી સાસરવેલમાં જતી હોય છે. અને એ શ્રાવણ માસ મહાદેવનો એવો પવિત્ર માસ, પવિત્ર માસ અને આપણી પરંપરાનો તો ઉપાસનાનો સૌથી શ્રેષ્ઠ સમયગાળો, આપણી અધ્યાત્મ ઉપાસનાનો સૌથી શ્રેષ્ઠ સમયગાળો શ્રાવણ છે. અને તહેવારો એટલે જ કદાચ આપણી ઋષિઓની પરંપરાએ આ મહિનામાં તહેવારો મૂક્યા છે, જેથી કરીને ઉપાસના પણ થાય અને એક માનવ જીવન સમૂહ જીવનની ભાવના પણ. એટલે આપે કીધું ને ગોકુળ આઠમ, તો મારી એવી ઈચ્છા છે કે આપણે એકાદુ ભગવાન કૃષ્ણનું જે ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ ભગવાન કૃષ્ણ રહ્યા છે એમને તો લોક સાહિત્ય બહુ લડાવ્યા છે. કૃષ્ણને જે લોક સાહિત્ય ને અત્યારના આપણા જય વસાવડાથી લઈને બધા જે સાહિત્યકારો છે આપની આપને તો એમની સાથે બહુ ગરોબા છે, એ લોકો પણ અત્યારે કૃષ્ણ ઉપર જેટલું લખાયું છે ગુજરાતી સાહિત્યમાં એ તો ન ભૂતો ન ભવિષ્યતિ. કારણ કે કૃષ્ણ પોતિકા લાગે છે, કૃષ્ણ આપણને પોતાના લાગે, ભાઈબંધ પણ જેને કહી શકીએ. અરે વાત ઉપર લઈ જવા છે, પણ આપણા અત્યારના જે વર્તમાન જે કલાકારો છે, હાજી હાજી, એમાં ભાઈ કીર્તિદાન, હા કીર્તિભાઈ સાગરદાન, આ જે યુવાન બીજા જે કલાકારો, હા બીજા પરેશથી લઈને દરેક મિત્રો જે આવ્યા છે, જિગ્નેશભાઈ, હા જિગ્નેશભાઈ આપણા, પણ શરૂઆત કરી કીર્તિદાન, કીર્તિભાઈ, હા, અને ઉત્તર ગુજરાતના કૃષ્ણને ડાકોરના કૃષ્ણને યાદ કર્યા, અને દ્વારકાના કૃષ્ણને ભેગા કર્યા, ગોકુળના કૃષ્ણને ભેગા કર્યા, મથુરાના કાનને ભેગા કર્યા. એટલે એવું કહી શકાય કે લોક સંગીતની પરંપરામાં અત્યારે આમ ગણીએ તો આપણા લોક સંગીતમાં કીર્તિદાનભાઈએ જેટલું આપવામાં આપ્યું છે એ બહુ શરૂઆત કરી છે. અને ટૂંકમાં આખા ગુજરાત પ્રદેશને, પહેલા હતું તો કદાચ એવું એવું હતું કે જે તે સ્થાનિક, ઉત્તર ગુજરાતના ગીત આપણે સૌરાષ્ટ્રનું ગીત હોય કચ્છમાં ન ચાલે, કચ્છનું ગીત એટલે મતલબ કે સમજવામાં પેલું થતું હતું, પણ આખા ગુજરાતને એક કરવામાં કીર્તિદાનજીનો, એટલે આ તકે દર્શક મિત્રોને એ પણ અમારા એક અમારા સૌ કલા જગતનું એક બહુ ઉજળું નામ, એટલે કીર્તિદાનજીનો પણ એમાં આપણે યાદ કર્યા. અને મારે તો વાત એ જ કરવી છે કે વર્ષો પહેલા કાગબાપુએ જે ગોકુળનું દર્શન જે કર્યું છે, મારે એ એ આપની પાસે છે 100% 100%. જી જી કે સંભળાવો. એ જીવો તો બાપુ રે, એ બધાનો ઈ છે તારો બેટો રે, નંદ રાણી તારા માગણા રે જી, માડી તારા કેટલા જન્મની છે કુમારી, જીવે નંદ રાણી તારા
આંગણા રે. ભગત બાપુએ આ ઢાળમાં જે કૃષ્ણના ગીતો લખ્યા છે, મથુરાની જેલમાં જેલમાંથી ત્યારથી લઈ અને ગોકુળમાં આવી ગયા ત્યાં સુધીની જે કાગવાણી ભાગમાં ભગત બાપુએ જે કૃષ્ણને સાંકળ્યા છે જુદી જુદી કડીમાં, એમાં સૌથી વધારે આતા ગમતી કડી કે જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી રે, જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી રે, એ જીંગેની દેહ ઉતારી દોરડીએ રે બંધાણી રે, નંદરાણી તારા માગણા રે. ભગત બાપુએ જે ચારેય ગીતો લખ્યા, માતાજી તારો દીકરો, દેવકીજી તારો દીકરો, નંદરાણી તારા આંગણા, વાગે છે વધાયું કેરાજો ને પાવા, આ હા એ શું ભગત બાપુએ લખ્યું. તમે ભગત બાપુની કવિતાની મજા જોજો. હવે કૃષ્ણ જન્મે તો નોબતું વાગવી જોઈએ ને, પણ પાવા શું કામ, કે ગોકુળના ગોવાળો, ગોકુળના આયરો, એ તો પાવા વગાડતા હતા એ સમયે. એટલે માં એટલે કહે છે, એ ઝીંગા જે વાગ્યા છે એ વધાયું કેરા જો ને પાવા રે, નંદ બાવાજીના ને હમારે, આજ ગાંધર્વો એ મંડ્યા છે ગીતડા ગાવા રે, નંદ બાવાજીના ને હમારે જી. અને શું રૂપક શું થયું, દ્રશ્ય શું થયું, કે ગોકુળમાં જાણે 68 તીરથ ગાવી અને બેઠા પાણિયા રે રે, એ જી ગંગાજી ના જબ ક્યા ધોળા વારી રે, જમના ના કાળા કેસ મારે. એટલે ભગવાન કૃષ્ણ નો ગોકુળ આઠમ જે શબ્દ પ્રયોગ છે ને, આપણે જે કહ્યું ને, એમાં જ કૃષ્ણ પ્રત્યેનો આપણો આપણો આ વિસ્તારનો અને આપણો હિન્દુ પરંપરાનો જે કૃષ્ણ ઉપરનો પ્રેમ છે એ શબ્દમાં છે. એટલે આપણું સાહિત્ય કૃષ્ણ ઉપર જે લખાયું, એટલે મારી એવી ઈચ્છા છે કે આપણે કોઈ એક કૃષ્ણના જીવનનું એક લોકગીત ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ એ પણ કૃષ્ણ ભગવાનને આપણે એ ગાઈએ અને દર્શક મિત્રોને સંભળાવીએ. એ નટવર છે હાવ નાનો મૈયારણ તારું નહીં માનું હું, નહીં માનું રે, નહીં માનું હું, નહીં માનું રે, ચાર પાંચ દિવસ થા શીખ્યો છે હાલતા, ચાર પાંચ દિવસ થા શીખ્યો છે હાલતા, એમાં શું જાણે ચોરવાનું મૈયારણ તારું નહીં માનું, નહીં માનું રે, મારો નટવર છે આવનાનો મૈયારણ તારું નહીં માનું, નહીં માનું રે. એટલે કૃષ્ણ જેમના ઈષ્ટ છે, એમના આરાધ્ય છે, એવા આતાને જ વિનંતી કરીએ કે એકાદ કૃષ્ણ ભક્તિનું કોઈ લોક સંગીત, લોક શબ્દોમાંથી આવેલ કોઈ લોકગીત કે આપને જે અનુકૂળ હોય, કૃષ્ણ ભગવાનની વંદના આપ એક એક લોકસાહિત્યકાર અને ખાસ કરીને જે પરંપરામાંથી આપ આવો છો એના ઈષ્ટ આરાધ્ય દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ મુકુટમણિ છે, તો આપ પણ એક લોક ગીત કોઈ ભગવાન કૃષ્ણનું આપ સંભળાવો. જિગ્નેશભાઈ, આપે જ્યારે કીધું છે ત્યારે ભગવાન જ્યારે જ્યારે ધરતી ઉપર અવતાર લે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ તો કૈલાસમાં જ બેસે, ત્યાંથી લેવાય ત્યારે તમામ દેવતાઓ કઈક ભગવાન રામ બનીને ધરતી ઉપર જશે. પણ આ કૃષ્ણ અવતાર એ કેવો છે કે કૃષ્ણ અવતાર નો નિર્ણય રામ અવતાર પહેલા લેવાઈ ગયો છે, અવતાર પછી લેવાનો છે પણ નક્કી થઈ ગયું. અને એ યાદી સાથે જ્યારે રતિ કામદેવના દહન પછી રતિ આવે છે મહાદેવ પાસે, હે મહાદેવ તમે સૌમ્ય સ્વરૂપ ધારણ કરો, ધારણ કરો અને મારી સામું જુઓ, મારા પતિનો જે માગે એક વાત થઈ અને મારો પતિ મને સ્વદેહ ક્યારે મળશે. મહાદેવ કીધું તને પ્રકૃતિમાં આ રીતે જોવા મળશે, પણ કે ના પ્રભુ મને સ્વદેહ. અને તેથી કૈલાસ ના ખોપરા ઉપર બેઠેલ મહાદેવે જબ જદુ વંશ કૃષ્ણ અવતારા, વાહ 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 વાહ,
બેટા જયારે જદુવંશમાં ભગવાન કૃષ્ણનો અવતાર અવતાર જયારે થશે એટલે મને એમ લાગે શ્રાવણ મહિનામાં એટલે જાણે લીધો છે એના મહિનામાં જ એના કહેવાથી એટલે શ્રાવણ વદાઠમ એટલે શ્રાવણ વદાઠમ અને પછી ભગવાન જન્મ થયો ત્યારે પછી મા દેવકીએ જશોદા સુધી નંદ બાવા સુધી વાસુદેવ લઈને ગયા અને જેવા ગોકુળ પહોંચ્યા ત્યારે ભગવાન મહાદેવ દીદી જોવા આવી ગયા કે આ જે મેં કીધું એ પ્રમાણે પહોંચી ગયા આયા તેરે દ્વાર મૈયા આયા તેરે દ્વાર કન્હૈયા કા દીદાર કરને આયા તેરે દ્વાર તો મહાદેવને કૃષ્ણને દરેક અવતારને ભગવાન મહાદેવને પણ આ આ તો એના પોતાના શ્રાવણ માસમાં આઠમને દિવસે એમનું અવતરણ કારણ કે આને ગોપેશ્વર બનવું છે પાછું હાય હાય વાહ 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 સાચી વાત માતાની સાથે ભગવાન કૃષ્ણ પણ કૃષ્ણની રાસલીલામાં એને પાછું જોડાવવું છે આવું છે હા એટલે ગોપી બનીને ગોપી બનીને પણ એના રાસમાં આવે અને ગોપેશ્વર કહેવાય ગોપનાથ મહાદેવ કહેવાય એ એ આખો શ્રાવણ મહિનો એ જિગ્નેશભાઈ કૃષ્ણ ભક્તિ સાથે અને શિવ ભક્તિ તો છે જ એમાં પણ કાન ભગવાન કૃષ્ણના તો અનેક ગીતો છે હા 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 ને એનું મને ગમતું ગીત હાજી ખૂબ લોક જીભે છે હા અમારી દીકરીઓ ગામડામાં રાહડો ગાતી એ અલગ છે વાહ કે એલા કાના રે ગોકુળ ગોકુળ તે ગામ ને ગોંદ રે કાન ધીણી વગાડે વગાડે દેન ગલ બેલો છેલ સબીલો કાનુડો પણ કાનને વાહળી સાથે ગોપી સાથે ખૂબ ખૂબ કવિઓ એમાં લીધા છે એટલે કે કાન તારી મોરલીએ મોયને ગરવો ઘેલો કીધો તારી મોરલીએ મોયને હે કાન તારી મોરલીએ મોયને રોતા બાળ મેલા એવા હરવા હાદની રે મા જમ રાતની જીરે જીરે બીજો ગણ ક્યારે ક્યારે વાગી દીકરીનો જન્મ થાય સાહેબ અને સમજણી થવા મળે ત્યારથી જ્યાં સુધીનો સંબંધ ન થાય જ્યાં સુધીનો લગ્ન ન થાય ત્યારે સર્વસ્થેનો બાપ હોય છે બાપ હોય છે જ્યારે દીકરી પરણી જાય ત્યારે સર્વસ્થેનો પતિ હોય છે અને જ્યારે એ લગ્ન પછી જ્યારે એને સંતાનનો જ્યારે જન્મ થાય ત્યારે સર્વસ્થ મા છે દીકરાની બની જાય છે પછી મા ભવાની એમ કહી દે મારે ગણપતિને હજીવન કરો ને તો હરખાય નહીં રાઈટ રાઈટ પણ સાહેબ આ કૃષ્ણની વાહળી તો જુઓ એને બાળને રોતાને મૂકી દીધા સાહેબ આ લાગણી આ ભાવ આ પ્રેમ કે તે બાળક મૂકી દીધા એટલું કે કાન તારી એ મોરલીએ મોયને માને બાપ મેલ્યા તો પાછું એ આવ્યું કોઈ કુવારી હતી બાપને ઘરે જે રમતી હતી તો સાહેબ એને બાપ મૂકી દીધું બાપ મૂકી દીધો અમુક દીકરી મોહાળ માં રમે ને જે મોટી થાતી મોહાળ કાન તારે મોરલીએ મોયને મામાને મોહાળ મેલ્યા એવા હરવા હાદની રે બુધા રાગની એ જીરે જીરે બીજો ગણ ક્યારે હારે વાગી એવો પવિત્ર માસ શ્રાવણ મહિનો બોલવા બેસીએ તો એના દિવસોના દિવસો લાગે પણ જ્યારે શ્રાવણ મહિનાના આ પ્રથમ દિવસે જ્યારે મળ્યા છે ત્યારે ફરી ફરી વાર બધાને એડવાન્સમાં કૃષ્ણ જન્મની જન્માષ્ટમીની વધાય રક્ષાબંધનની વધાય સાહેબ ભાદરવીની વધાય અને ખાવ કહું તો ફરી ફરી વાર શ્રાવણ મહિનાની પવિત્ર માસના આ બધાના ચરણોમાં અમારા હર હર મહાદેવ બસ ભગવાન શિવ જગતનું ઝેર પેરી અને જગતનું કલ્યાણ કરે છે એવા ભગવાન શિવને આપણે પ્રાર્થના કરીએ કે આ જગતમાં જે આ બીમારીનું ઝેર ચાલી રહ્યું છે બસ એમાંથી નિરોગી માણસ બને આપણે પણ એટલા સાથે રહીને બરોબર નિયમોનું પાલન કરીએ અને હળતા મળતા રહીએ
આનંદ મારીએ એટલે જ પ્રાર્થના. અસ્તુ, ઓમ નમઃ શિવાય. જય શ્રી રામ.